નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ સાઈ એજ્યુકેશન હબ. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 10ના પ્રકરણ 1ના અગત્યના ટોપિક ક્ષારણ અને ખોરાપણું. તો સૌ પ્રથમ આપણે ક્ષારણ વિશે ચર્ચા કરીશું. તો ક્ષારણ એટલે શું? તો એસિડ અને ભેજની ધાતુ સાથેની પ્રક્રિયાથી ધાતુને કાટ લાગે છે અને આ રીતે ધાતુને કાટ લાગવાની પ્રક્રિયાને ક્ષારણ કહે છે. બીજી રીતે વ્યાખ્યાત કર્યું હોય તો ક્ષારણ કઈ રીતે કરી શકાય? તો જ્યારે કોઈ ધાતુ પદાર્થ પર હવામાંના ઓક્સિજન, એસિડ અને ભેજનો હુમલો થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. બરાબર. તો આ બંને રીતે આપણે ક્ષારણને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આપણે રોજિંદા જીવનમાં ક્ષારણની કઈ કઈ ઘટનાઓ જોવા મળે છે? તો એમ તો ઘણી બધી ઘટનાઓ છે, પણ આપણે ત્રણ મુખ્ય ઘટનાઓની ચર્ચા કરીશું. તો પહેલી ઘટના, ચાંદીને કાટ લાગવું. ચાંદીને કાટ લાગવો એટલે ચાંદીનું કાળું પડી જવું. બીજું, તાંબા અને પિત્તળના વાસણો પર લીલા રંગના ડાઘ પડી જવા અને લોખંડને કાટ લાગવું. તો આપણે આ ત્રણેય ટોપિક વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ વાત કરીએ ચાંદીનું કાળું પડી જવું. તો તમને બધાને ખબર છે કે જ્યારે આપણે દુકાનમાંથી ચાંદીના ગહેણા ખરીદીએ છીએ ત્યારે તે એકદમ ચળકાટ ધરાવે છે, પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે કાળા પડતા જાય છે. તો આનું કારણ શું? આ ચાંદી કાળી કેમ પડે છે? ચાંદીના ગહેણા કાળા કેમ થતા જાય છે? તો એના વિશે આપણે સમજીએ. તો ચાંદીને અંગ્રેજીમાં સિલ્વર કહે છે. તો સિલ્વર જ્યારે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સિલ્વર ઓક્સાઇડ બને છે, અને ચાંદીના કાળા કલર માટે આ સિલ્વર ઓક્સાઇડ જ જવાબદાર છે. તો આ રીતે ચાંદી કાળી પડે છે. હવે ચાંદીના ગહેણા જ્યારે કાળા પડી જાય ત્યારે આપણને પહેરવાના બહુ ગમતા નથી, તો એવા સમયે આપણે શું કરીએ છીએ? એ ચાંદીના ગહેણા આપણે ક્યાંય લઈ જઈએ છીએ? પાછા સોની પાસે જ લઈ જઈએ છીએ. તો સોની શું કરે છે? સોની એન્ટીઓક્સિડન્ટ પદાર્થોનો ઉપયોગ કરીને ચાંદીના ઉપરનો જે કાળો ઓક્સાઇડનું જામેલું પડે છે તેને દૂર કરે છે, અને આ રીતે એન્ટીઓક્સિડન્ટ પદાર્થના ઉપયોગથી ચાંદી ફરીથી ચળકવા લાગે છે. તો આ રીતે ચાંદી ઉપર જામેલું જે કાળા કલરનું પડ છે તે આપણે દૂર કરીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ તાંબા અને પિત્તળના વાસણોની. તો તાંબાના પિત્તળના વાસણોમાં પણ આવું જ છે કે જ્યારે તાંબા અને પિત્તળના વાસણો નવા લાવીએ છીએ અથવા જ્યારે તેને ધોઈએ છીએ ત્યારે તે પણ એકદમ ચકચકાટ હોય છે, પણ જ્યારે તેને મૂકી રાખીએ છીએ થોડાક સમય પછી તો તેના ઉપર આપણને લીલા કલરના ક્ષારના ડાઘા જોવા મળે છે. તો આ ક્ષારના ડાઘા માટે પણ હવામાન ઓક્સિજન જ જવાબદાર છે. તો અહીંયા શું પ્રક્રિયા થાય છે? જ્યારે તો તાંબાને કોપર કહે છે. તો જ્યારે કોપરની પ્રક્રિયા હવામાનના ઓક્સિજન સાથે થાય છે ત્યારે કોપર ઓક્સાઇડ બને છે, અને આ પ્રકરણમાં આગળ પણ આપણે ભણી ગયા. તો કોપર ઓક્સાઇડ બને છે ત્યારે તેના ઉપર આપણને લીલા કલર ડાઘા જોવા મળે છે. તો આવા સમયે તમારા મમ્મી ઘરે શું કરે છે? તો પીતાંબરી પાવડરનું નામ તો તમે સાંભળ્યું હશે. પીતાંબરી પાવડર પણ એક પ્રકારનો એન્ટીઓક્સિડન્ટ જ કહેવાય છે, જે તાંબાના વાસણો ઉપરથી લીલા રંગના ડાઘા દૂર કરે છે, અને આ જ રીતે ફરીથી તેની ચળકાટ આપવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એના પછી આપણે ચર્ચા કરીશું લોખંડની. લોખંડ એક એવી ધાતુ છે જે વિશ્વમાં સૌથી વધુ વપરાય છે, કારણ કે લોખંડનું ઉત્પાદન સરળ છે અને તે કિંમતમાં પણ સસ્તી છે, અને સાથે સાથે તે મજબૂત અને ટીકાઉ છે. તેના માટે તેના આ જ ગુણધર્મોને કારણે લોખંડ વધુ માત્રામાં ઉપયોગ થાય છે. તો આપણે આજે જોઈએ કે લોખંડ સામાન્ય રીતે કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો ભારે બાંધકામ જેવા કે ટ્રક અને કારની બનાવટ માટે, રેલવેના પાટા બનાવવા માટે, રેલવેના એન્જિન બનાવવા માટે તથા રેલવેના અન્ય ભાગો બનાવવા માટે, પછી પુલ બનાવવા માટે, રેલિંગ બનાવવા માટે, જહાજના ભાગો બનાવવા માટે, આવા મોટા જે ભારે બાંધકામો છે તે બધા જ બાંધકામોમાં આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. તો લોખંડને કાટ લાગે તો તે સામાન્ય રીતે કથ્થાઈ કલરનું થઈ જાય છે, લાલાશ પડતા કથ્થાઈ કલરનું. બરાબર. તો લોખંડને કાટ કેવી રીતે લાગે છે? તો લોખંડ પણ શું કરે છે? જ્યારે તે ખુલ્લું હવામાં પડ્યું હોય ત્યારે તે હવામાં ઓક્સિજન અને ભેજ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? આયર્ન ઓક્સાઇડ બનાવે છે, અને આ આયર્ન ઓક્સાઇડ લોખંડના કાટ માટે જવાબદાર છે. હવે કોઈપણ ધાતુનું ક્ષારણ થાય તો તે સારું કે ખરાબ? તો ક્ષારણ થવું ના સારું, કારણ કે ક્ષારણથી કોઈપણ ધાતુની મજબૂતાઈ ઘટે છે અને તેની આયુષ્ય ઘટે છે. તો ક્ષારણને કઈ રીતે અટકાવી શકીએ, અને સ્પેશિયલી લોખંડનું ક્ષારણ આપણે કઈ રીતે અટકાવી શકીએ છીએ? તો લોખંડનું ક્ષારણ અટકાવવા માટે સામાન્ય રીતે બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ સામાન્ય, તો તેના પર રંગકામ કરીને, અને બીજી પદ્ધતિ લોખંડ ઉપર ઝીંકનું આવરણ ચડાવીને.
તો આવું કેમ કરવામાં આવે છે? તો લોખંડ ઉપર જ્યારે અન્ય પદાર્થોનું પડ જામી જાય છે ત્યારે તે શું કરે છે, તે હવામાંના ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટી જાય છે, તેથી તેને સરળતાથી કાટ લાગતો નથી. બરાબર. હવે આપણે વાત કરીએ ઝીંક. તો લોખંડ ઉપર જ્યારે ઝીંકનું પડ ચડાવવામાં આવે છે અને આ રીતે આપણને જે લોખંડ મળે છે તેને કહે છે ગેલ્વેનાઇઝ આયર્ન, અને આ સમગ્ર પદ્ધતિને કહે છે ગેલ્વેનાઇઝેશન પદ્ધતિ. બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ગેલ્વેનાઇઝેશન એટલે શું, તો લોખંડ ઉપર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે અને આ રીતે તૈયાર થતા લોખંડને ગેલ્વેનાઇઝ આયર્ન કહે છે અને આ સમગ્ર પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો આ રીતે આપણે લોખંડનું ક્ષરણ અટકાવી શકીએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું ખોરાપણું. તો ખોરાપણું એટલે શું, ખોરાપણાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? તો તૈલી કે ચરબીજન્ય ખોરાકો કે જેને હવામાં ખુલ્લા રાખતા તેનું ઓક્સિડેશન થાય છે, જેના કારણે તે ખોરો પડે છે, જેથી તેની ગંધ અને સ્વાદ બદલાય છે. આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. ખોરાપણું થવાથી કોઈપણ ખોરાક બગડી જાય છે અથવા તે ખાવા લાયક રહેતો નથી, અને ખોરાપણું સંપૂર્ણ અટકાવી શકાતું પણ નથી, પણ હા, તેને ધીમું કે અતિ ધીમું કરી શકાય છે. તો હવે આપણે જોઈશું કે ખોરાપણાને કઈ રીતે ધીમું કરી શકાય. તો સૌપ્રથમ કોઈપણ ખોરાકની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરીને. હવે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો શું કાર્ય કરે છે? તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર એટલે કે વિરોધ કરે છે, જેના કારણે ખોરાકનું ઓક્સિડેશન થતું નથી અને ખોરાક વધુ લાંબો સમય સુધી સારો રહે છે. બીજું, કોઈપણ ખોરાકને હવાચુસ્ત રીતે બંધ રાખવાથી. હવે હવાચુસ્ત રીતે બંધ રાખવાથી શું થાય છે, હવામાંના ઓક્સિજન સાથે તેનો સંપર્ક ખૂબ જ ઓછો થાય છે, જેના કારણે ખોરાકનું ઓક્સિડેશન ખૂબ જ ધીમું થાય છે અને ખોરાક વધુ લાંબો સમય સુધી સારો રહે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો તમે ઘરે વેફર ધરો છો અને તમે બજારમાંથી જે પડીકાની વેફર લાવો છો, તો તેના વચ્ચે મુખ્ય તફાવત શું છે, પહેલાં આપણે એની ચર્ચા કરીએ છીએ. તો ઘરે તરેલી વેફર તમે વધુમાં વધુ 5 કે 7 દિવસ સુધી ખાઈ શકો છો, જ્યારે બજારમાંથી તમે જે વેફરનું પડીકું લાવો છો તેના ઉપર તમે વાંચેલું જોતા હશો કે બેસ્ટ વેફર 3 મંથ, એટલે કે પેકિંગથી 3 મહિના સુધી. તો બંને વેફર જ છે, બંને બટાકાની જ વેફર છે. તો બંને તો ઘરે તરેલી વેફર 5 કે 7 દિવસ સુધી અને બજારમાંથી લાવેલી વેફર 2 કે 3 મહિના સુધી ખાઈ શકાય છે, તેનું કારણ શું? તો ઘરે તરેલી વેફર સામાન્ય રીતે ખુલ્લી રહે છે અને ઓક્સિડેશન સાથે પ્રક્રિયા કરવાથી શું થાય છે, તેનું ખોરાપણું જલ્દી થઈ જાય છે. પણ તમે બજારમાંથી જે પેકિંગમાં વેફર લાવો છો તેની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, જેના કારણે તે વધુ લાંબો સમય સુધી ખાદ્ય લાયક રહે છે. અને આ જ કારણ છે કે પેકિંગમાં તમે જે વેફર લાવો છો તે 2 કે 3 મહિના સુધી આપણે ખાઈ શકીએ છીએ. તો આ રીતે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરીને, હવા ચુસ્ત બંધ રાખીને અને કોઈપણ ખાદ્ય પદાર્થને નાઇટ્રોજન વાયુ સાથે પેક કરવાથી ખોરાકપણું જલ્દી થતું નથી અને ખોરાકને વધુ લાંબો સમય સુધી આપણે ખાઈ શકીએ છીએ.